નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અમે આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ વિવિધ અવા નવા વિષયો પૈકી આજે અમે જે વિષયો ઉપર ચર્ચા કરવાના છીએ તે છે શિયાળુ પાકોમાં સંકલિત રોગજીવાત વ્યવસ્થાપન દર્શક મિત્રો હાલના સમયમાં રવિ પાકોનું વાવેતર પૂર બહારમાં ચાલી રહ્યું છે કેટલાક રવિ પાકોનું વાવેતર પણ થઈ ગયું છે વિવિધ રવિ પાકો પૈકી વિવિધ અવસ્થાએ રોગ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો તે રોગ જીવાતના નિયંત્રણ માટે કયા કયા વિવિધ પગલાં લેવા તે વિશે વિશેષ માહિતી આપવા માટે અમે અમારા ડીડી સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર આર કે ઠુમર સાહેબને તેઓ વિભાગીય વડા તરીકે કૃમિશાસ્ત્ર વિભાગમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે તેમની બાજુમાં બિરાજલ છે ડોક્ટર જી પરમાર સાહેબ તેઓ વિભાગીય વડા તરીકે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે અમારી ફોન લાઇન ચાલુ જ છે આપના વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારે ફોન નંબર નોંધી લેશો તે માટે અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત

નમસ્કાર ઠુમર સાહેબ નમસ્કાર પરમાર સાહેબ ડીડી કિનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજનો વિષય ખૂબ સરસ છે ખેડૂત મિત્રો માટેનો સૌથી પહેલો પ્રશ્ન એ થાય ઠુમર સાહેબ કે સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન એટલે શું અને તેના નિયંત્રણ માટે કયા કયા પગલાં મહત્વના લેવા જોઈએ શું કહેશો આપ નિષ્ણાંત તરીકે આપ ઘણા વર્ષોથી કાર્યરત છો તો શું કહેશો આપ પહેલો પ્રશ્ન બેન વ્યાજબી છે કે સામાન્ય રીતે આપણે અત્યારે શિયાળુ પાકો વિશે કે રવિ પાકો વિશે ચર્ચા કરવાના છીએ પણ ચોમાસું પાક હોય રવિ પાકો હોય કે ઉનાળુ પાક હોય કોઈપણ પાકને જ્યારે વાવણીથી માંડીને કાપણી સુધી એના જુદી જુદી વનસ્પતિક અવસ્થાઓ દરમિયાન રોગ અને જીવાતના પ્રશ્નો અને આ પ્રશ્નો પણ વાતાવરણીય પરિબળો સાથે સંકળાયેલા હોય છે દાખલા તરીકે હમણાં કમોસમી વરસાદ આવ્યો તો કમોસમી વરસાદને કારણે અમુક જીવાત કે રોગના પ્રશ્નો આપોઆપ વધારે થતા

શરૂઆત ઓક્ટોબરના અંતમાંથી રાયડાના વાવેતર માટેની ભલામણ કરતા હોય છે જે કાંઈ ભલામણ કરેલી જાતો છે તે વાતાવરણ પડીબળો પરિબળો અને રાયડાનો મોલો છે દેવજીભાઈ આ સીધા સંબંધો છે તો રાયડાનો મોલો છે પચીસ ઓક્ટોબર આસપાસ અથવા તો જો આપણે દેશી ભાષામાં કહેવું હોય તો ઠંડી પડવાની શરૂઆત થાય એટલે રાયનું વાવેતર કરવાથી અને સામાન્ય રીતે રાયનું વાવેતર છે એંશીથી સો દિવસનું થાય તો ઓક્ટોબર પછી નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી સામાન્ય રીતે રાયડાના પાકની અંદર મોલોનો ઉપદ્રવ છે જ્યારે ઠંડી ઓછી પડવાની શરૂઆત થાય અને ગરમી પડવાની શરૂઆત થાય ત્યારે રાયડાનું ઉપદ્રવ છે આપણા રાયડાના પાકની અંદર મોલોનો ઉપદ્રવ વધી જતો હોય છે તો આ પરિસ્થિતિને આપણે એને અવગણવી હોય તો રાયડાનું સમયસરનું વાવેતર કરીએ જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણો રાયડાનો પાક પાકી જાય જેથી કરીને કોઈપણ જાતના વધારતા વધારાના ખર્ચ વગર આપણે રાયડાનું ઉત્પાદન સારું લઈ શકીએ હવે જો કોઈપણ કારણોસર ઓક્ટોબરના અંતમાં રાયડાનું વાવેતર ના થયું હોય તો પછી જ્યારે રાયડાની અંદર જ્યારે મોલોનો ઉપદ્રવ શરૂઆત થાય ત્યારે શોષક પ્રકારની દવાઓ શરૂઆતની અંદર જો આપણે લીમડા આધારિત દવાઓ બજારમાં તૈયાર પણ મળે છે અને લીમડાના બીજનું દ્રાવણ પાંચસો ગ્રામનું આપણે આપણે ચાર પાંચ કલાક પલાળી બીજા દિવસે એને દસ લિટર પાણીમાં એનો અર્ખ છે ઓગાળી એક પાવડર છે એ નિરમા ધોવાનો પાવડર છે એની ચમચી નાખવાથી છાંટવાથી શરૂઆતની અંદર એનું નિયંત્રણ થશે આમ છતાં પણ જો આગળ વધી જ છે કે ફોસ્મોમિડોન છે કે બીજી ઘણી બધી ઇમિડા પ્રોફિટ છે બધી શોષક પ્રકારની દવાઓ ભલામણ મુજબ વ્યવસ્થિત છાંટવાથી રાયડાના પાકની અંદર આપણે મોલોનો ઉપદ્રવ સારી રીતે અંકુશમાં લઈ અને આર્થિક રીતે પોષણક્ષમ ઉત્પાદન લઈ શકીએ ખૂબ સરસ સાહેબ આપણે માર્ગદર્શક માહિતી આપીએ અમારા દર્શક મિત્રોને પરમાર સાહેબ આપને પ્રશ્ન પૂછવાનું મન થાય કે ઘણી વખત આંબાના પાકમાં મોર આવતો હોય છે તો એ મોર સુકાઈ જતો હોય છે તો તેનું નિવારણ કેવી રીતે લાવી શકાય શું કહેશો આપ ખૂબ જ સારો પ્રશ્ન છે ખાસ કરીને જે અત્યારે જે વાતાવરણ છે આ વાતાવરણમાં ખાસ કરીને નવેમ્બર માસ પૂરો થઈ ગયો ડિસેમ્બર ચાલુ થઈ ગયો છે એટલે મોર આવવાની શરૂઆત થશે હવે આ અવસ્થામાં ખાસ કરીને મોર જ્યારે આવતો હોય છે ત્યારે પૂકી છારાનાનો જે રોગ છે જે ભૂખથી થતો રોગ છે એનો ઉપદ્રવ ચાલુ થતો હોય છે એ ભૂખી છારાના લીધે પ્રકાશનક્ષ ક્રિયા ન થવાથી જે મોર આવતો હોય છે ખરી પડતો હોય છે એટલે એનું મુખ્ય કારણ છે કે પૂકી છારાના લીધે આ જે મોર ખરી પડતો હોય છે બરોબર હવે વધુ આગળ પ્રશ્ન અમારી સાથે પ્રશ્ન કરાવવા માટે જોડાયેલા છે સોમાભાઈ છે सुरेंद्रનગર થી સોમાભાઈ આપનો પ્રશ્ન જણાવો આપણે રાયડો છે ને રાયડાને હાથી ઘરો રાયડો કે ઉપર ટોચી વાકી વળી જાય છે બરાબર હા તો તમારા પ્રશ્નો નિરાકરણ આપે સર ફરી પાછો રાયડા ને લખતો પ્રશ્ન છે શું કે શું આપ אביશે રાયડા ની અંદર ટોંચો વાકી વળી જતી હોય તો એના બે ત્રણ કારણો હોઈ શકે એક તો એની અંદર રાયડાનો કે મોલો હોય તો અગાઉ પણ મેં વાત કરી એ પ્રમાણે તો એ મોલાના નિયંત્રણ માટેના પ્રયાસ કરીએ જો શરૂઆતની અવસ્થા હોય તો શરૂઆતની અવસ્થાની અંદર રાયની માખી પણ આવતી હોય છે આમ છતાં પણ તમે જે પ્રકારનું વર્ણન કરી રહ્યા છો એ પ્રમાણે જો એનું સચોટ નિદાન જોતું હોય તો તમે આપણે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આપણે જ્યાં નાંદા કાંદા જશે ત્યાં સેમ્પલ લઈને જશો નમૂનો લઈને તો એનું ચોક્કસ માર્ગદર્શન સાથે તમે એ પ્રમાણે કરશો તો આપણે વધારે તમારે આ પ્રશ્ન નિરાકરણ આવી શકશે ખૂબ સરસ આપણે માહિતી આપી દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ

અ માન લો કે જીવાત રોગ નિયંત્રણ માટે રાસાયણિક દવાની જગ્યાએ કુદરતી કોઈ પણ એવી દવાઓ કરી જેનાથી રોગ જીવાત નિયંત્રણમાં આવી શકે બરાબર છે ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે સાહેબ શું કહેશો આ વિશે આપ ટુ સાહેબ હવે સામાન્ય રીતે આજનો વિષય જ ધીરજભાઈ એવો છે કે સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે પાકની અંદર કોઈ પણ રોગ કે જીવાત આવે તો રસાયણયુક્ત દવાઓ એક જ માત્ર રામબાણ ઈલાજ છે પણ એવું નથી સંશોધનને આધારે અને વૈજ્ઞાનિકોને તેના અનુભવના આધારે સમજાયું કે આ સિવાય પણ ઘણા બધા વિકલ્પો છે એ બધા વિકલ્પોને જ્યાં અને ત્યાં અપનાવી શકાય અને જીવાતો કે રોગની વસ્તીને અમુક હદ કરતાં નીચે રાખવાના જે કંઈ સંકલિત પ્રયાસો કરવામાં આવે તેને રોગ જીવાત વ્યવસ્થાપન કહેવાય અત્યારે આપણે આજના વિષયનું જે ટાઇટલ છે એ નિયંત્રણ નથી રાખ્યું વ્યવસ્થાપન રાખ્યું છે એટલે એનું વ્યવસ્થાપન અમુક હદ કરતાં રોગ અને જીવાતની માત્રાને આપણે નીચે રાખી શકું એના ઘણા બધા આયામો છે એ આયામો પૈકી અમુક રોગ અને જીવાત એવી એની જાતો એવી છે કે એની અંદર રોગ જીવાત કુદરતી રીતે ઓછા આવતા હોય તો ત્યાંથી એવી રોગ અને જીવાતની પ્રતિકારક અથવા તો સહન કરી શકે તેવી જાતોનું વાવેતર કરીએ તો ઓટોમેટિક આપણા પાકને એનાથી આક્રમણથી બચાવી શકે ત્યાર પછી એની બીજ માવજત છે બીજ માવજત સામાન્ય રીતે ઓછા ખર્ચે થાય પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય જે પાકોની અંદર જે બીજ માવજતની ભલામણ કરી હોય બીજ માવજત આપી શકાય તે સિવાય પણ જે છેલ્લા હમણાં જે જૈવિક ખેતીનો વ્યાપ વધ્યો છે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે તો પ્રાકૃતિક ખેતીની અંદર અમુક પ્રકારની વનસ્પતિમાં પણ અમુક પ્રકારના આલ્ટલોટ્સ હોય છે એ આલ્ટલોટ્સને કારણે પણ જીવાતોનો નાશ થઈ શકતો હોય છે તો અગાઉ પણ એક મિનિટ કહ્યું કે ભાઈ આપણે વનસ્પતિઓ આપણે લીમડો બહુ અક્ષીર દવા છે લીમડાની પ્રોડક્ટ પણ ખેડૂત જાતે બનાવી શકે અગાઉ પણ મેં કહ્યું હતું એવી રીતે રોગ માટે પણ રોગકારકો ઉપયોગી રોગકારકોનું પણ આપણે પ્રયોગશાળાનું સંવર્ધન કરી બજારમાં વેચી અને યોગ્ય વૈજ્ઞાનિક ઢબે જો આપણે એનો ઉપયોગ કરીએ

અને એમાં જેણે જેણે જીવાત ને ઈયળના ઉપગ્રહ છે તેમાં કઈ દવા સાબ વાપરો તો કેટલો કેટલો સમય થયો છે રાયડાનું વાવેતર કર્યું એને હા રાયડાનો કેવડો થયો છે અત્યારે એક મહિનો થયો હેલો હા જી રાયડાના પાકને વાવેતર કરી કેટલો સમય થયો છે ને ભાઈ હા કરી દીધો છે તે ગણો ને પંદર તારીખ 15 ઓક્ટોબર બરોબર આવી ગઈ તો ફૂલ અવસ્થા આવી ગઈ છે હું માનું છું આવતી ફૂલ અવસ્થા આવી ગઈ છે તો એની અંદર સાયડાની અંદર જો શરૂઆતની જ્યારે આપણે કહીએ કે છોડ અવસ્થા નાની હોય ત્યારે રાયની માખી એક આવે છે ત્યાર પછી અત્યારનો તમારો જે વાત કરો છો એ પ્રમાણે રાયની અંદર મોલોનો ઉપદ્રવ હશે તો મોલોના અને ખાસ કરીને હમણાં જે છેલ્લા પંદર વીસ દિવસની વાતાવરણમાં બદલાવ આવ્યો એને લીધે મોલોને વાતાવરણ અનુકૂળ આવ્યું એના કારણે મોલોનો ઉપદ્રવ હશે તો મોલોના નિયંત્રણ માટે જો તમારે આપણે કોઈપણ વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવો હોય તો બજારમાં લીમડા આધારિત તૈયાર દવાઓ પણ મળે છે તે વીસથી ચાલીસ એમ પ્રતિ દસ લીટર પ્રમાણે નાખી અને તમે છાંટી શકો આ ઉપરાંત પણ લીમડાના મીજનું દ્રાવણ પણ પાંચસો ગ્રામ છે એ દસ લીટર પાણીમાં ભેળવીને છાંટી શકો અને આ બધું ના કરી શકો તો ડાયમિથોક અને ડાયમિથ્યોટ મિથિયોએટ દસ લીટર પાણીની અંદર દસ એમ એલ અને વ્યવસ્થિત છંટકાવ કરશો તો તમારા રાયડાની તંદુરસ્તી સારી રહેશે ખૂબ સરસ આપે માહિતી આપી પરમાર સાહેબ આપને વધુ પ્રશ્ન પૂછવાનું મન થાય કે કે ટામેટા અને બટાકાના પાકમાં સુકારાના રોગ જોવા મળતો હોય છે તો તેના નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ ખેડૂત મિત્રોએ વાત કરીએ ટામેટાની અંદર જે સુકારો આવતો હોય છે આમ તો મોટાભાગે આગોતરો અને પાછો છુકાતરો આવતો હોય છે પણ આપણા ગુજરાતની કંડિશનની વાત કરીએ આપણે તો ખાસ કરીને આગોતરો સુકારો જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય પવન વધારે હોય ત્યારે ખાસ કરીને આ રોગ જોવા મળતો હોય છે આ રોગ એક પ્રકારની જે ફૂગ છે એનાથી થતો હોય છે એટલે ખાસ કરીને આ બંને જે રોગ પાક છે એની અંદર જે આગોતરો શું છે એના માટે ખાસ કરીને શરૂઆતથી જ આપણે પગલાં લેવા જોઈએ રોગની શરૂઆત થાય કે તરત જ આપણે મેન્કોઝન નામની જે ફૂગનાશક છે એ દસ લીટર પાણીમાં સત્યાવીસ ગ્રામ ત્યારબાદ ઉપદ્રવ જો વધારે જણાય તો એના પછીનો જે બીજો છંટકાવ છે લગભગ 10 દિવસ કે 15 દિવસ પછી ખાસ કરીને એજોксиસ્ટ્રોબિન 23% સાથે કોલર મિત્ર જોડાયેલા પ્રશ્ન જણાવો જી હા આપનો પ્રશ્ન પ્રશ્ન જણાવો આપનો

કોકળવાનો રોગ છે અને બીજો છે પાન વળવાનો આ બંને વિષાણુજન્ય રોગો છે અને આ બંને રોગોનું જે ફેલાવો છે ખાસ કરીને ચુસ્યા પ્રકારની જે જીવાતો છે મોલો આપણે કહીએ એના દ્વારા થતો હોય છે એટલે અત્યારે જો એકલ દુકલ છોડ આપણા ખેતરની અંદર આવા રોગિસ્ટ હોય તો એને ઉખાડી અને બાળીને ફેંકી દેવા અને ત્યારબાદ જે લીમડા આધારિત કીટનાશક છે અથવા લીમડાનો અર્ક છે બેથી પાંચ ટકાનું દ્રાવણ બનાવીને છંટકાવ કરીશું

આપનો પ્રશ્ન જણાવો ભગવાનભાઈ અમાર અત્યારે મરચીનું ધરવાડું તૈયાર કરેલું છે અમે હમ જી હા તો આપનો પ્રશ્ન વિસ્તારપૂર્વક જણાવવાનો પ્રમાણ બહુવસ્ છે સાહેબ કોકડ ઓકે મરચીના પાકમાં કોકડવાનો પ્રમાણ છે સર શું કહેશો આ વિશે કેટલા છોડ છે આપડા મરચીને જે ધરવાડું છે એમાં કેટલા છોડ આવા છે કોકડવાળા ભગવાનભાઈ આવા કોકડાઈ ગયેલા કેટલા છોડ છે લાગે છે સર સંપર્ક કપાઈ ગયો લાગે છે કઈ વાંધો નહીં એટલે આવા મેં આગળ વાત કરી આપણે બટાકાની અંદર જ કે ભી કોકરા છે તો આ બધા જે રોગ છે વિષાણુજન્ય રોગો છે અને મોટા ભાગના જે વિષાણુજન્ય રોગો ખાસ કરીને ચુસ્યા પ્રકારના જીવાતથી એનો ફેલાવો થતો હોય છે હવે આપણે જોઈએ તમે ધરુવાળી નાખ્યું છે તો આજુબાજુ જો નિંદામણ હશે તો આવા જે કંઈ વિષાણુજન્ય રોગો ખાસ કરીને એ નિંદામણ ઉપર નિર્વાહ કરતા હોય છે અને એમાંથી ચુસ્યા પ્રકારની જીવાત જે કંઈ છે એ ખાસ કરીને એ રોગનો ફેલાવો કરતી હોય છે એટલે એક સલાહ એ પણ આપવાની છે કે જ્યારે આપણે ધરુવાડિયું નાખતા હોઈએ ત્યારે ધરુવાડિયું છે આપણે પ્રોટેક્શન એટલે કે મચ્છર જાળીમાં જો કરીએ આપણે ધરુવાળિયું તો એ કોકળવાદ શરૂઆતથી જ આપણે અટકાવતો આવતો અટકાવી શકીએ છીએ પણ જો અત્યારે આવી ગયો હોય તો શોષક પ્રકારની કીટનાશક જે કંઈ ફૂક કીટનાશક છે મેં આગળ વાત કરી પ્રમાણે લીમડાના પાનનો અર્ક છે બે પાંચ પાંચ ટકાનું દ્રાવણ બને છંટકાવ કરીએ જરૂર વધારે પડે તો શોષક પ્રકારની કીટનાશક જે છે ધારો કે ઇમિડિયા એ જે 4 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરીશું તો આપણે જે કોકરોવા મરજીમાં આવી ગયેલો છે એ નિયંત્રિત કરી શકીશુ ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડવીરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજનો વિશેષ છે શિયાળુ પાકુમાં રોગ જીવાત વ્યવસ્થાપન બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારી દઈએ ટુમર સાહેબ પ્રશ્ન વધુ પ્રશ્ન એ થાય કે ઘણી વખત મરચીના પાકમાં કુકડવાનો રોગ જોવા મળતો હોય છે પછી સાથે સાથે થ્રેપ્સીનનો પણ જોવા મળતો હોય છે તો તે અંગે વધુ વિસ્તારપૂર્વક વાત કરો અમારા દર્શક મિત્રોને કે કઈ કઈ જીવાતોનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે શું કહેશો સાહેબ આ વિશે છેલ્લા કેટલાક વર્ષોથી અમારા અનુભવ જણાવ્યું છે કે મરચીનો પાક છે સૌરાષ્ટ્રના ગોંડલ અને આજુબાજુ વિસ્તારમાં જોવા તો પણ એ વધારે ફેલાયો છે કારણ કે ખેડૂતોને એમાંથી આર્થિક વળતર વધારે મળે છે તો મરચીના પાકની અંદર જે પરમાર સાહેબે વાત કરી કે કૂકળવાનો રોગ ઉપરાંત પણ જે કંઈ જીવાતો છે જીવાતો પૈકી થ્રીપ્સનું આક્રમણ વધારે હોય છે હવે મેં અગાઉ પણ કહ્યું થ્રીપ્સ છે જ્યારે વાતાવરણ પરિબળો સાથે જ્યારે વાતાવરણ સૂકું હોય ત્યારે થ્રીપ્સનું આક્રમણ આકો આપોપ વધી જતું હોય છે જ્યારે સૂકું વાતાવરણ હોય અને જો ભેજની ખેંચ હોય તો હળવું પિયત આપી દો તો છે થ્રીપ્સનું આક્રમણ ઓછું થશે તમારે વધારાનો ખર્ચ કરવો નહીં પડે અને ઉત્પાદન સારું લઈ શકશો ખૂબ સરસ આપે માહિતી આપી હવે ઠુમર સાહેબ વધુ પ્રશ્ન એ થાય કે ઘણી વખત ઘઉંના પાકમાં પણ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો સૌથી પહેલાં તો એ જણાવ કે કઈ કઈ જીવાતનો ઉપદ્રવ જોવા વધુ મળતો હોય છે અને સાથે સાથે તેના નિયંત્રણ માટે પણ ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં લેવા જોઈએ શું કહેશો આપ આ વિશે રવિ પાકોની કે શિયાળુ પાકોની અંદર વાત કરતા હોય તો ઘઉં છે સામાન્ય રીતે આપણે ગુજરાતનો મુખ્ય પાક કહી શકાય અને સામાન્ય રેતાળ જમીન વધારે હોય ત્યાં ઘઉંની અંદર સૌથી મહત્ત્વનો પ્રશ્ન હોય તો ઉદ્દયનો પ્રશ્ન છે હવે ઉદય છે એ જીવાત છે સામાજિક જે રીતે જીવતી જીવાત છે અને એક ક્યાં બીજી રીતે જમીન કે એની ચેઢપાડા પર રાફડો બનાવીને એનું ઘર બનતું હોય છે જ્યારે પાકનું વાવેતર કરીએ ત્યારે ઉદયનું આક્રમણ જમીનમાં રહેતી હોય છે એને હવે પાણી અને આપણે અવાજ સાથે કે આપણે એને લાઇટ સાથે કે પ્રકાશ સાથે બહુ બનતું નથી એટલે આપણે ઘરમાં પણ જ્યારે ઉધવીએ ત્યારે જોયું હશે કે એ આપણે માટીની ગેલેરીઓ બનાવીને પછી એ આગળ ચા પાછળ ચાલતી હોય છે તો આ પરિસ્થિતિની અંદર ઘઉંની અંદર જ્યારે આપણે રેતાળ જમીનમાં વાવેતર કરેલું હોય જો એને સૌથી વધારે નિયંત્રણ કરવું હોય તો બીજ માવજત એક અક્ષીર ઉપાય છે સો કિલો સામાન્ય રીતે આપણે સો કિલો જે ઘઉંનું બિયારણ છે એ એક હેક્ટર માટે પછી એમાં વધતા ઓછા અંશે જો દાણાની કદ નાનું મોટું હોય તો ફેરફાર થઈ શકે એટલે સો કિલો ઘઉંના બિયારણને પા આપણે પાંચ લિટર પાણીની અંદર બાય ફેન્થ્રીન છસો એમ ક્લોરપેરીફોસ પાંચસો એમ એલ અથવા તો ફિપ્રોનિલ છસો એમ આમાંથી કોઈ પણ એક દવાને પાંચ લિટર પાણીની અંદર ઓગાળી પાકા ભોય તળિયા ઉપર સો કિલો બિયારણને પાતરી એની ઉપર સાવરણીની મદદથી અથવા તો પંપની મદદથી છંટકી અને વ્યવસ્થિત મોઈ અને આખી રાત સૂકવી અને આગલી બીજે દિવસે જો વાવવામાં આવે તો સામાન્ય રીતે અમારો અનુભવ છે અમે ત્રણ વર્ષ સુધી આ અખતરા ઉપર લીધા હતા છે અમારા પાકને આપણે ઉદ્ધયથી સારી રીતે બચાવી શકીએ

વાતાવરણ આપણે જોયું ભાઈ ગરમી અને ઠંડી બરાબર એટલે સુકાોનો એક છે જમીન જમીનજન્ય જે ફૂગ છે એનાથી થતો રોગ છે એટલે એના માટે ખાસ કરીને આપણે વાત કરીએ જૈવિક કેમ કે અત્યારનો જે સમય ચાલી રહ્યો ખાસ કરીને કે જૈવિક ખેતી તો ખાસ કરીને અત્યારે જો આપણા ખેતરમાં આ સુકારોનું પ્રમાણ હોય તો ખાસ કરીને ટ્રાયકોડરમાં જે છે પાવડર જૈવિક ફૂગનાશક એ પચાસ ગ્રામ દસ લીટર પાણીમાં ઓગાળીએ અને જ્યાં તે કે છોડનો રોગ લાગેલો છે એ છોડને જો આપણે ટોવા દઈશું તો એ છોડનું જે રોગી છોડ છે એનું ઇન્ફેક્શન એટલે કે ચેપ બીજે નારા નહીં લાગે અને આપણે જે સુકારો છે એ નિયંત્રિત કરી શકીશું હવે બીજી વાત કરી કે સાચીઓ આવી ગયું છે આપણા ખેતરની અંદર ચણાની અંદર તો ખાસ કરીને એની અંદર જે ઉપદ્રવ આપણે ઓછો કરવો હોય તો હેક્ઝાકોનોજન નામની ફૂગનાશક છે એ પાંચ ગ્રામ પાંચ મિલી દસ લિટર પાણી પ્રમાણે ઓગાળીને છંટકાવ કરીશું તો એ રોગ આપણે બંને જે સુકારા માટે મેં જૈવિકની વાત કરી છે અને જૈવિક ઉપર કદાચ આપણે ન જવું હોય તો ખાસ કરીને કોપર ઓક્ઝિક્લોરાઈડ જે ચાલીસ ગ્રામ દસ લીટર પાણીમાં ઓગાળી અને થકે થકે આપીશું તો સુકારો નિયંત્રિત કરી શકું અને ભૂકી છારા માટે સાસ્યો જે છે એના માટે મેં હેક્ઝાકોનો ભલામણ કરવામાં આવેલી છે ખૂબ સરસ માહિતી આપી ચણાના રોગ રોગ અંતર્ગત છુકારાના રોગ વિશે ઠુમર સાહેબ વધુ આગળ પ્રશ્ન એ થાય કે ઘણી વખત બીજ મસાલા પાકોનું વાવેતર કરતી વખતે જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો આપ શું કહેશો કે ખેડૂત મિત્રો તેનું કેવી રીતે નિવારણ કરી શકે સામાન્ય રીતે ખેડૂત મિત્રો બીજ મસાલાના પાકોની અંદર ધાણા વરિયાળી જીરું આ બધા મુખ્ય પાકો ખેડૂતો વાવતા હોય છે આ બધા પાકો છે લગભગ નેવું થી સો દિવસ કે વરિયાળી કદાચ થોડી વધારે સમય લે તો આ બધા પાકો બહુ હવામાન સાથે બહુ ચપ્પળ છે એટલે હવામાનને સીધી એની અસર છે હવામાનથી બહુ સેન્સિટિવ પાકો છે હવામાનની સીધી અસર થતી હોય છે તો હવામાનને આધાર રાખીને પહેલું એક ખેડૂત મિત્રો બહુ ભ્રમ ગાઓ કે આ બધા પાકોને પિયત છે હવામાનને ધ્યાનમાં રાખીને વધતું મોડું કરી શકાય જો તમે પિયત આપશો અને હવામાન બગડ્યું હશે વાદળછાયું વાતાવરણ હશે તો ચોક્કસ એમાં પરમાર સાહેબે કીધું એમ એમાં રોગ પણ આવશે જીવાતો પણ આવશે તો આ બધા છે એ હવામાન માટે બહુ સંવેદનશીલ પાકો જણાયેલા છે તો એને જ્યારે પાણી આપવાનું હોય રાસાયણિક ખાતરો આપવાનું હોય આ બધું જ છે વિવેકપૂર્ણ હવામાન આધારિત ઘણીવાર હવે તો આપણી આગાહીઓ પણ થઈ રહી છે અને આગાહી પ્રમાણે આપણે હમણાં વરસાદ થયો હોય આગાહી થઈ હતી જ તો એને આધારે પણ આપણે આ બધા જો પખવાડિયા આધારે એના ખેતીકારીઓ નક્કી કરીશું તો હું માનું છું પ્રશ્નો આપણે બરાબર ખૂબ સરસ માહિતી આપી સાહેબ વધુ પ્રશ્ન એ થાય કે કે જીરાના પાકમાં પણ રોગ જેવા રોગનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો તેના નિયંત્રણ માટે પણ ખેડૂત મિત્રો કયા વિશેષ પગલાં લઈ શકે તે અંગે વિસ્તારપૂર્વક થોડી માહિતી આપો જી જી ખૂબ જ સરસ પ્રશ્ન છે પાયલબેન તો જીરુંની આપણે વાત કરીએ ખાસ કરીને એક અમારી કહેવત છે કે કાળીઓ પીળીઓને ધોર્યું એટલે કે આ ત્રણ પ્રકારના રોગ છે એમાં સવિશેષ વાત કરીએ આપણે તો કાળિયો જે નામનો રોગ છે એ પુષ્કળ પ્રમાણમાં આવતો હોય છે હવે ખાસ તો એ આપણે પગલાં લેવાના છે આગોતરા પગલાં આપણે કોઈ લેવા હોય તો એના માટે ખાસ કરીને જે આપણે ક્યારે કરતા હોઈએ છીએ જીરુંના ખેતરની અંદર તો એ કેરા નાના હોવા જોઈએ અને પિયત જે કંઈ પાણી છે એ એને જેટલું પૂરતું અમુક ખેડૂતો શું કરતા હોય છે કે આખો કેરો તળાનું જેમ ભરી દેતા હોય છે એટલે આ પાણી એટલે કે વધુ પડતું પાણી હોય તો પણ આ રોગનું પ્રમાણ ખૂબ જ વધતું હોય છે અમુક વખતે જે જીરુવાનું વાવેતર કરેલું છે ત્યાં એની આજુબાજુ ઘઉંનું વાવેતર પણ ખેડૂતો કરતા હોય છે એટલે જ્યાં પાણી વધારે અપાતું હોય એવા પાકોનું વાવેતર આપણે ટાળવું જોઈએ સાથે સાથે રોગની શરૂઆત થાય કે તરત જ લગભગ ફૂલ અવસ્થા આવતી હોય છે ત્યારે આ રોગની શરૂઆત થતી હોય છે શરૂઆતની આપણે વાત કરીએ રોગના લક્ષણોની તો ફૂલ અવસ્થાએ ફૂલ કાળા કલરના થઈ જતા હોય છે અથવા અમુક ટાઈમે જાંબલી રંગના થઈ જતા હોય છે એટલે એવી અવસ્થા જ્યારે જોવા મળે તરત જ આપણે ખાસ કરીને મેન્કોઝેબ નામની જે ફૂગનાશક છે એ સત્યાવીસ ગ્રામ દસ લીટર પાણી પ્રમાણે ઉપયોગ કરીને છંટકાવ કરીશું તો જે કાળીઓ કહીએ છીએ ચરબી કહીએ છીએ એનો આપણે ઉદર ઘટાડી શકીએ છીએ આગળના જે બીજો રાગ વાત ધોળીઓ એટલે કે સાસીઓ એનું પણ પુષ્કળ પ્રમાણમાં જ્યારે અનુકૂળ વાતાવરણ મળતું હોય છે એટલે એ જોવા મળતો હોય છે તો એમાં પણ આપણે વેટેબલ સલ્ફર જ્યારે ચાકરનું હોય પ્રમાણ ત્યારે સવારમાં વેટેબલ જે સલ્ફર છે એ પચીસ કિલો એક હેક્ટર પ્રમાણે કંતાનના કોથળામાં લઈને ચાકર હોય ત્યારે જો એ જીરા ઉપર છાંટીશું આપણે તો જે ધોળીઓ છે એ આપણે નિયંત્રિત કરી શકતા હોઈએ છીએ બરાબર ખૂબ સરસ માહિતી આપી અત્યારે આપણી સાથે ઉદયભાઈ મોરી ગીર સોમનાથથી જોડાયેલા છે ઉદયભાઈ આપનો પ્રશ્ન જણાવો ઉદયભાઈ કઈ દવાનો ઉપયોગ કરવો

હવે કેટલો સમય થયો ઘઉં વાવેતર કર્યા ને ઘઉં વાવતર કર્યો કેટલો સમય થયો ઉદયભાઈ ઉદયભાઈ એક મહિનો થયો છે બરાબર છે ઉદય નો તો નથી ને પાક આખા આખા સુકાતા નહીં અગાઉ મેં વાત કરી તેમ પણ આમ છતાં પણ જો તમે ક્યાંથી બોલો છો ગીર સોમનાથથી બરાબર છે તો એમાં હા એમાં હા એમાં જે છે ગીર સોમનાથની આજુબાજુમાં જો અત્યારે સામાન્ય રીતે વાતાવરણ બગડ્યું છે એટલે કદાચ અમારા ધ્યાનમાં તો એવું નથી કે કોઈ સફેદ મચ્છી એમાં કોઈ આવતી હોય છતાં પણ જો કોઈ કારણોસર આવી ગયું હોય તો તમારે નજીકના ગીર સોમનાથ આપણે કોડીનાર કે આપણે જે અંબુજા ફાઉન્ડેશનનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે ત્યાં સેમ્પલ લઈને જશો તો ખ્યાલ આવશે કારણ કે અત્યારે અહીંથી અમારા ધ્યાન ઉપર નથી કે મચ્છી અત્યારે આવડા નાના ઘઉંમાં આવે પણ સામાન્ય રીતે ઉદયનો પ્રશ્ન હોય છે એ ફીટ ઘણી વાર એટલે મોલો મચ્છી આવતી હોય છે પણ સફેદ કોઈ મચ્છી આવતી હોય એવું અમારા ધ્યાન ઉપર એટલે સચોટ નિદાન કર્યા પછી જો આગળ વધશો એ મારી તમને સલાહ છે ખૂબ સરસ આપણે માહિતી આપી હવે ઠુમર સાહેબ આપણે વાત કરીએ ટામેટામાં લીલી યળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો તેના નિયંત્રણ માટે અમારા ખેડૂત મિત્રોએ કયા કયા પગલા લેવા જોઈએ શું કહેશો આપ ટમેટા સામાન્ય રીતે શિયાળાનો અગત્યનો એક શાકભાજીનો પાક છે અને સામાન્ય રીતે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે આપણે લોકો પણ બધા જાગૃત થયા છીએ એટલે જે કંઈ આપણે શાકભાજીના પાકાઓ એની અંદર રસાયણોનું પ્રમાણ ઓછું થાય એવો અમારા બધાના વૈજ્ઞાનિકોનો પણ પ્રયાસ રહ્યો છે તો તમાકુની આપણે સોરી ટમેટાની જ્યારે ખેતી કરવાની હોય તો પહેલી જ બાબતે લીલીયળના નિયંત્રણ માટે હજારી ગલ પીળા હજારી ગલના ગોટાની અસ્તવ્યસ્ત પદ્ધતિથી વચ્ચે અથવા તો બાઉન્ડ્રી ઉપર એના છોડ રોપવાના ટમેટી જ્યારે રોપીએ ત્યારે એનાથી શું થશે લીલી માદા આ ફૂદી છે જે ઈંડા મૂકવા ટમેટીના પાક ઉપર મૂકશે એ હજારી ગલના ફૂલો ઉપર મૂકશે અને ફૂલ ઈંડા સહિત આપણે તોડી અને બજારમાં વેચી દઈએ તો થોડી ઘણી આવક પણ થશે આપણા ઈંડા પણ જતા રહેશે ઈંડામાંથી ઈયર નહીં થાય અને આપણે આર્ટકતરી રીતે આપણા ટમેટાને આના આક્રમણથી બચાવી શકીએ નંબર એક નંબર બે એના ટ્રેપ પણ આવે છે બજારમાં તો ટ્રેપને પણ હેક્ટરે ચાલીસ પ્રમાણે લટકાવી દઈએ ટ્રેપ લગાડવા પૂરતું નથી ખેડૂતો સાહેબ આપણે ટકવું પડશે અત્યારે અત્યારે સમય વિરામનો થયો છે દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થોડો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિશેષ શિયાળુ પાકોમાં રોગ છે વ્યવસ્થાપન બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ ટુમર સાહેબ આપણે ટામેટાના રોગમાં જે રોગનો ઉપદ્રવ જોવા મળતો હોય છે જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તેના વિશે વાત કરતા હતા શું કહેશો આપ આ વિશે અધૂરી વાત રહી ગઈ હતી પણ પહેલું જે તમને મેં કહ્યું તેમ હજારી ગલના પીળા ફૂલોના હજારી ગલના જે ટમેટોનું જે કંઈ ખેતર હોય એની આજુબાજુ અને વચ્ચે અસ્તવ્યસ્ત પદ્ધતિ રોપવાના એના કારણે શું છે કે આ માદા ફૂદી છે લીલી હળની એની ઉપર ઈંડા મૂકશે અને એ ફૂલ ચૂંટીને આપણે લઈ છીએ તો ઈંડા સાથે ફૂલ સાથે ઈંડા પણ જતા રહીએ એટલે આગળ એને આપણે ટમેટાને નુકસાન કરશે એના બજારમાં જે ટ્રેપ પણ મળે છે ટ્રેપ પણ આપણે બધું જ બજારમાં જે ઉપલબ્ધ છે એનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જો આપણે ખેડૂત મિત્રો ઉપયોગ નહીં કરીએ તો એના આપણે જે કંઈ સારા પરિણામો છે આપણે મળતા નથી કોઈપણ પાકની અંદર બીજા ઘણા બધા પાકોની અંદર ટ્રેપ મળે છે એ ફિરોમન ટ્રેપ એ પાકની હાઈટથી એક ફૂટ ઊંચે એને એ રીતે લટકાવવા જોઈએ જેથી કરીને એની માદા ફૂદી ઉડતી હોય છે પાકની હાઇટથી એક ફૂટ આજુબાજુ એ આપણે અડધી ફરતી હોય છે તો જ્યારે એના સંપર્કમાં આવે એના ગંધમાં આવે એની અંદરથી તો એમાં છે એ સપડાઈ જતી હોય છે આવી રીતે બધી માદા ફૂદીઓ બધી એમાં એડ થઈ જાય તો પછી એ છે આગળ ઈંડા મૂકીને એની વસ્તી ચાલુ રહેતી નથી તો આ પરિસ્થિતિ પ્રમાણે આપણે પછી એના પછી આપણે ખાસ કરીને ટમેટા છે વધારે પડતી પેલી છે આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરતા હોય તો પહેલાં આપણે સજીવ ખેતીના બધા આયામોનો ઉપયોગ કરવો પડે એમાં લીમડા આધારિત બધી દવાઓ છે લીમડા આધારિત દવાઓ થયા પછી આપણે બજારમાં પણ ઘણી બધી દવાઓ મળે છે એ પછી ફૂગનાશકો પણ ઘણી બધી મળે છે આ બધી દવાઓનો ભલામણ મુજબ ઉપયોગ કરીએ તો ટમેટા પાકની અંદર આપણે લીલના ઉપદ્રવથી આપણે કંઈક અંશે રાહત કરી શકીએ

સારું રમેશભાઈ તમને સ્પષ્ટ કરું રોગ વિશે પરમાર સાહેબ કહેશે હું પહેલાં જીવાત વિશે વાત કરું કે હાલનું વાતાવરણ છે લીલી યળ માટે ખૂબ જ અનુકૂળ છે અને શરૂઆત પણ થઈ ગઈ છે અત્યારે માથાની અંદર જે જૂ આવે જૂની લીખ જેવી ઈયળો છે શરૂઆતની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે પાન ઉપર ના સ્ક્રેપ કરે લીલો ભાગ ખાઈ જાય એટલે પાન છે જારી જેવા થઈ જાય જે આને અત્યારથી નિયંત્રણ નહીં કરીએ તો એ પાન એ પછી આખે આખો છોડવો મરી જાય અને પછી જ્યારે ફૂલ આવે તો ફૂલ જાય ફૂલ પછી પોપટા આવે તો પોપટા પોપટાની અંદર ઘૂસી અને અંદર જે વિકસિત થતો ચણો છે લીલો ખાઈ જતી હોય છે એને આપણે ગંભીર રીતે નુકસાન થતું હોય છે તો આના માટે અગાઉ એમ કરી પણ આ લીલીયળ માટેના ફિરોમોન ટ્રેપ વીસ ટ્રેપ પ્રતિ હેક્ટર એટલે સો ગુઠાની અંદર આપણે ચણાના જે કંઈ ઊંચાઈ છે ઊંચાઈથી એક ફૂટ ઊંચા આવા વીસ ટ્રેપ ચણાની લીલી અડના આપણે ચણાના પાકની ઊંચાઈથી એક ફૂટ ઊંચા અને ચાલીસ છે પક્ષીને બેસવાના બેલાકડા એટલે ટી પરથી જ આપણે આ રીતના કહીએ તો કેટલાક એવા છે કે કીટભક્ષી કીટકો ખાસ કરીને આપણે કાળીઓકોશી છે પછી કાબર છે આ બધા એની ઉપર બેસશે જેવી ઈડ બે દેખાશે જ એના બેસી એને ખાઈ જશે અને કુદરતી રીતે આપણે નિયણ થતું હોય છે આમ છતાં પણ જો નિયંત્રણ ના થાય તો શરૂઆતની અંદર જૈવિક જંતુનાશકો જે અગાઉ વાત કરીએ એ પણ છાંટી શકો છો અને જો ઇયડો મોટી થઈ ગઈ હોય તો એના માટે લીમડાસા હેલોથ્રીન આવી બધી જે કંઈ સ્પર્શ પ્રકારની દવાઓ છે ભલામણ મુજબ ઇન્ડોગઝા કાર્ડ છે આ બધી દવાઓ તમે ભલામણ મુજબ છાંટી શકો છો રોગ વિશે વાત પરમાર સાહેબ કરશે આપણે વાત કરીએ પ્રમાણે કે ચણાના છોડ ક્યાંક ક્યાંક સુકાય છે તો એ એક પ્રકારની જે જમીનજન્ય ફૂગથી થતો રોગ છે એટલે જ્યાં બી છોડ આવા સુકાતા હોય છોડની આજુબાજુ થળની અંદર ખાસ કરીને કાર્બન ડાયજિન પચાસ ટકા વેટીટેબલ પાવડર જે છે ફૂગનાશક છે એનો આપણે દસ ગ્રામ દસ લીટર પાણીમાં ઓગાળી અને નોઝલ ખોલી નાખવાની છે નોઝલથી આપણે જે કંઈ છોડનો રોગ લાગેલા છે એ છોડ તદુપરાંત એની આજુબાજુના પાંચથી દસ છોડની અંદર આવી રીતે જે ફૂગનાશક છે એનું ડ્રેન્ચિંગ કરીશું

એ પાણીથી ન લેવાવો જોઈએ બરાબર છે ઓકે ઠુમર સાહેબ વધુ આગળ પ્રશ્ન એ થાય કે ચણાના પાકમાં જે લીલીયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો કયા કયા પગલાં લઈ શકે એ તો બેન હમણાં જ આપણે વાત કરી છતાં પણ ડિટેલમાં કહું કે ચણાની અંદર ખાસ કરીને ભાલ વિસ્તારની અંદર ચણાનું મોટું વાવેતર થતું હોય છે જ્યાં ભાગે વરસાદ આધારિત ખેતી હોય છે બિનપીય ચણાની ખેતી થતી હોય છે તો એની અંદર લીલીયડનું વધારે ઉપદ્રવ હોય છે બાકી ખાસ કોઈ આવતું નથી તો એના માટે જે કાંઈ વીસ છે એના ફિરોમોન ટ્રેપ છે જે ટ્રેપ છે એ એને જે કંઈ ફૂદીઓ છે એ ફૂદીઓ છે ન આપણે ફૂદીઓને આકર્ષી અને પછી આપણે એનું આગળ એને વંશવૃદ્ધિ વધતી નથી અને એના સાથે સાથે આપણે ચાલીસ છે એને પક્ષીઓને બેસવાના બેલાખડા જે કંઈ કીટબક્ષી કીટકો છે અમે પણ આના નિદર્શનો આપણે પચે ગામની બાજુ આપણે ધંધુકાના ગામોની અંદર ગોઠવાતા એના ખૂબ જ સારા પરિણામો મળ્યા હતા અને આમ છતાં પણ જો એડો મોટી થઈ ગયો હોય અને આ બધો સમય ન કરી સમયસર કરી ના શક્યા હોય તો જંતુનાશક દવાઓ જે ઇન્ડોક્ઝા કાર્પ છે જે પછી આપણે લેબડા સાયલોથ્રિન છે આ બધી દવાઓ ભલામણ મુજબ છાંટી શકો બરાબર

શિયાળો પાકો વિશે અને તેમાં રોગ જીવાતના ઉપદ્રવ વિશે તો હવે વાત કરીએ તુવેરના પાકો વિશે તો તુવેરનામાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે તુવેરના જે ફળી હોય છે તો તેમાંથી દાણા નીકળતા જ નથી ઘણી વખત સિકુડાઈ ગયેલા હોય છે તેની અંદર કથ્થઈ રંગની જીવાત પણ નાની જોવા મળતી હોય છે તો તે માટે શું કરવું જોઈએ ખેડૂત મિત્રો શું કરી શકે તે માટે શું કહેશો રોગોની તો એક જે છેલ્લા ચાર પાંચ વર્ષોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો હોય છે જે વાંજિયાપણાનો રોગ છે એટલે કે આ જે કઈ રોગી છોડ છે એની અંદર જે પાન છે એ નાના રહી જતા હોય છે પાનની અંદર પીળા કલરના ધાબા પડતા હોય છે અને આ જે છે એક પ્રકારના વિષાણુજન્ય ટાઈપ આપણે જે રોગ કહીએ એ પ્રકારનો રોગ છે એટલે ખાસ કરીને આ જે રોગ શરૂઆતમાં રોગ લાગેલો હોય અથવા અગાઉના જે તુવેર હોય એનો એકલ દુકલ છોડ રહી ગયો હોય અને એમાં કદાચ આપણે કાપી દીધેલો છોડ હોય તો એ જે છે એ રોગનું નિર્વાહ કરતું હોય છે અને આ જે કંઈ રોગ છે એ પ્રકારની જે કથીરી છે એરિયોફાઇડ માઇટ આપણે કહીએ છીએ અલગ પ્રકારની કથીરી છે એ કથેરીથી ફેલાવો થતો હોય છે એટલે ખેડૂત મિત્રો ખા ખાસ કરીને જ્યારે બી આપણને આવા એકલ દુખર છોડ જોવા મળતા હોય વાંજિયાપણાવાળા તો ઉખાડી અને આપણે એને બાળી દેવાના છે ત્યારબાદ ઉખાડ્યા બાદ તરત જ જે આપણે કથેરી નાશક છે કીટનાશક એનો આપણે છંટકાવ કરીએ તો એ જે છે વાંજિયાપણાનો રોગ આપણે આપણા ખેતરમાંથી દૂર કરી અને આપણે જે તુવેર છે એને તંદુરસ્ત કરી શકીએ છીએ બરાબર તો ઠુમર સાહેબ તે તુવેરના પાકની અંદર જે કથ્થઈ રંગની જીવાત જોવા મળતી હોય છે તો તે જીવાતનું નિવારણ કેવી રીતે થઈ શકે શું કહેશો આપ બહુ સરસ પ્રશ્ન પાયલબેન પૂછ્યો હમણાં તુવેર લીલી તુવેરની શાકભાજી તરીકેની એની સિઝન પણ ચાલી રહી છે ઘણી બધી વાર તમને અનુભવ થયો છે ખેડૂત મિત્રો કે જ્યારે તુવેરની સુંગો ફોલતા હોય છે તેની અંદરથી તાંબિયા કલરના નાના નાના જે સિવાય જે તુવેરની જે સિંગની અંદર કાણું પડેલું હોય તો એ તુવેરનો દાણો તો ખાધેલો હોય છે સાથે સાથે આ તાંબ્યા કલરની નાની જીવાત જેવું દેખાતું હોય છે એ એના કોસેટા હોય છે એટલે એ કોસેટા ઇયળ ખાય અને કોસેટામાં પરિવર્તન થઈને કોસેટા પણ સિંગની અંદર બનાવે છે જ્યારે વધારે પડતી આવી જીવાતોનું આક્રમણ હોય તો લગભગ તમે કિલો તુવેર લેવા તો પચાસ ટકા જેટલી નિષ્ફળ થઈ જાય છે જીવાત ગ્રાહ્ય હોય છે તો આ પરિસ્થિતિની અંદર ખાસ કરીને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય શરૂઆતની અંદર વેલી તુવેર હોય તો એની અંદર આ જીવાતનું આક્રમણ વધારે હોય છે તો એના માટે જીવાતનું જ્યારથી આપણે તુવેરનું વાવેતર કર્યું હોય ત્યારથી એનું સર્વેક્ષણ કરી અને શરૂઆતથી જ એને માખી અમાર વૈજ્ઞાનિક ભાષામાં કહીએ છીએ પોડ ફ્લાય માખી કહીએ છીએ

ડુંગળીની અંદર જ્યારે થ્રિપ્સ હોય છે ત્યારે જ્યારે નવું પાન નીકળે પર્ણોતલ જેને કહીએ લિપ્સિત કે ઇંગ્લિશમાં તો પર્ણોતલની આજુબાજુ જથ્થાની અંદર આપણે એના બચ્ચા અને એના પુખ્ત છે એ આપણે એક બે એકબીજા સાથે જોડાઈને જથ્થામાં હોય છે એટલે ત્યાંથી જ જે ખોરાકનીમાંથી જે રસ ચુઈસા કરે એટલે ઉપર પાન છે એ નબળું પડે પીળવું પડે અને લસણનું હોય તો લસણની અંદર પણ એ રીતે આખું પાન છે ચીમડાઈને પીરું પડે મરચીની અંદર જ્યારે થ્રિપ્સનું આક્રમણ હોય ત્યારે મરચી ચીમડાઈ જાય ચીમડાઈ ગયા પછી એની અંદર બીજા આપણે કોકળવાના રોગ પણ લાગવું પડે તો આ જીવાત છે તે સૂકા હવામાનની જીવાત છે એટલે વાતાવરણની અંદર જ્યારે તાપમાન વધે ત્યારે જીવાતનું આક્રમણ વધારે હોય છે તો એ જીવાતના નિયંત્રણ માટે આપણે જે કાંઈ ભલામણ કરેલી દવાઓ છે શોષક પ્રકારની અને છેલ્લે આપણે ખાસ કરીને આપણે મરચીની અંદર જે ફિપ્રોનીલ છે એ ફિપ્રોનિલ છે એ પાંચ એસી દવા છે એ દસ લીટર પાણીની અંદર વીસ એમએલ નાખીને જો વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો એનાથી સારું પરિણામ મળતું હોય છે આ ઉપરાંત જ્યારે શાકભાજીના પાકોની અંદર કોઈ પણ રાસાયણિક દવાઓનો છંટકાવ કરો ત્યારે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખવું કે એનો ચડાવ અને ઉતાર વચ્ચેનો ચોક્કસ સમયગાળો જાળવવો જેથી કરીને જે કાંઈ શાકભાજી છે એના અવશેષો છે ઉપભોક્તાઓ સુધી પહોંચે નહીં અને એની આ જ આપણે નિવારી શકીએ પણ આ બહુ ખૂબ જ અગત્યની બાબત છે બરોબર ખૂબ સરસ આપે માહિતી આપી અત્યારે કિરણભાઈ આપણી સાથે જોડાયા છે વડગામથી કિરણભાઈ આપનો પ્રશ્ન જણાવો હેલો હાજી કિરણભાઈ આપનો પ્રશ્ન જણાવશો હાજી મેડમ વડાવાડાથી વડગામથી કિરણભાઈ ચૌધરી બોલું છું જી તો પપૈયાનું વાવેતર કરેલું છે એમાં કોકડવાનો રોગ જણાય છે તો એના માટે યોગ્ય કયા લેવા સાહેબ શું કહેશો આવે કિરણભાઈ હવે આપણે પપૈયામાં વાત કરીએ તો ખાસ કરીને બે પ્રકારના વિષાણુજન્ય રોગો છે એક તો કોકડવા છે અને બીજો છે પંચરંગીઓ બંને જે છે ચૂસ્યા પ્રકાર એક વિષાણુજન્ય રોગ છે અને બંનેનું જે વહન છે એ ચૂસ્યા પ્રકારની જે જીવાત એને થતું હોય છે એટલે કિરણભાઈ આપણા ખેતરમાં જો એકલ દોકલ છોડ આવા હોય કોકડાવાળા કે પંચરંગીયાવાળા શરૂઆતમાં તો એ જે કંઈ રોગે છોડ છે એને આપણે ઉખાડી નાશ કરવાનો છે અને ત્યારબાદ મેં આગળ વાત કરી હતી અગાઉના જે કોલર હતા એમના પણ લીમડા આધારિત કરી શકીએ છીએ અથવા આપણે શોષક પ્રકારની કીટનાશક જે છે એનો આપણે છંટકાવ કરી અને આ જે કોકડવા અથવા પંચરંગીઓ છે એ બંનેનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીશું અને સાથે સાથે આપણું જે કંઈ ખેતર છે એ સ્વચ્છ રાખવું એટલું જ પણ અગત્યનું છે બરાબર હવે ઠુમર સાહેબ આપને પ્રશ્ન એ થાય કે જ્યારે ખેડૂત મિત્રો વેલાવાળા શાકભાજીનું વાવેતર કરતા હોય છે તો ત્યારે તેમાં ફળમાખીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ કયા આવશ્યક પગલાં લેવા જોઈએ વેલાવાળા શાકભાજી ખાસ કરી દૂધી કારેલા ગલકા ટીંડોળા આ બધા વેલાવાળા શાકભાજીની સૌથી જો ખેડૂત મિત્રોની સમસ્યા હોય તો ફળમાખી હવે આ ફળમાખી છે એ છે આપણે ઈંડા મૂકે છે ત્યારથી ઈંડા મૂક્યા પછી જ્યારે દાખલા તરીકે ઘિલોડી હોય તો ઘિલોડવાની અંદર ત્યાંથી બેન્ડ વળી જાય અને પછી ત્યાં આખું ગળું પડી જાય ને આવું જ્યારે ગળું પડેલું જ્યારે ટીંડોળું ઉતારી અને પછી બજારમાં મૂકી તેના ભાવ પણ સારા આવતા નથી એવી રીતે ગલકા હોય તુરિયા હોય દૂધી હોય આ બધા પાકોની એક ગંભીર સમસ્યાઓ છે એવી રીતે ફળ પાક હોય તો ફળ પાકોની અંદર કેરી છે પછી જામફળ છે આ બધા પાકોની અંદર આ ફળમાખીને એક ગંભીર સમસ્યા છે તો ખાસ કરીને વેલાવાળા શાકભાજીની અંદર જ્યારે આ હોય ત્યારે એને વહેલાવાળા ફળમાખીની નળને આકર્ષવા માટેના બજારમાં તૈયાર પ્લાયવુડ બ્લોક મળે છે તો આવા સોળ બ્લોક જો આપણે એક હેક્ટર એટલે કે સો ગૂઠાની અંદર રાખીએ તો મોટાભાગની નળમાખીઓ આકર્ષી જશે તો આખરેની પેઢી વધતી અટકી જશે આ ઉપરાંત એના પોઈઝન બેડ પણ બનાવી શકીએ આપણે ઘરે પાંચસો ગ્રામ ગોળને આગલી રાતે ઉગાડી દઈ દસ લિટર પાણીમાં પછી બીજા દિવસે ભેળવી એમએ પાંચ એમ એલ ડાયક્લોરોસ તો લગભગ બજારમાં મળવાની નથી એટલે એની જગ્યાએ તમે ક્વિનાઇલ ફોસ અથવા તો ક્લોરપેરીફોસ વાપરી શકો અને આ દ્રાવણ બનાવેલું છે એને સ્પોર્ટની અંદર સાવળીની મદદથી મોટા ફોરે છાંટો તો પણ આ ફળમાખીનું નિયંત્રણ થતું હોય છે ખૂબ સરસ સાહેબ આપે માહિતી આપી અત્યારે આપણી સાથે મફાભાઈ માળી દિયોદરથી જોડાયેલા છે મફાભાઈ આપનો પ્રશ્ન જણાવો પાકમાં કોકડવા આવતો હોય તો શું કરવું પડે સાહેબ કયા પાકનું આપણે વાવેતર કર્યું છે બટાકા બટાકાના પાકનું બટાકાના પાકનું બટાકા કોકડા વાળા છે જી 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 અ અગાઉ પણ એક કોલરનો આ જે પ્રશ્ન હતો તો ખાસ કરીને વાત કરીએ તો એ વિષાણુજન્ય રોગ છે એટલે વિષાણુજન્ય રોગો મોટા ભાગના વિષાણુજન્ય જે રોગો છે ખાસ કરીને ચૂસ્યા પ્રકારની જીવાતથી એ ફેલાતા હોય છે એટલે આપણા જે ખેતર છે ખેતરની અંદર જો અત્યારે છૂટાછવાય છવાય ક્યાંક ક્યાંક છોડવા આવા હોય રોગિસ્ટ તો એનો ઉખાડે અને બાળી દેવા અને ત્યારબાદ શોષક પ્રકારની કીટનાશકો ખાસ કરીને આપણે વાત કરીએ તો ઇમિડેક્નોપિડ છે ડાયમેથોઇડ છે આવી જે કંઈ શોષક પ્રકારની કીટનાશકો છે એનો છંટકાવ કરી અને આ જે કોકરવાનો જે છે આપણે બટાકાની અંદર એ નિયંત્રિત કરી શકીશું બરાબર ખૂબ સરસ માહિતી આપી વિષય એટલો બધો રસપ્રદ છે કે સર જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે પરંતુ આજના વિષયના સંદર્ભમાં બંને મહાનુભાવોએ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો બંને મહાનુભાવોએ ખૂબ સરસ માહિતી આપી પરંતુ આપ સૌને જણાવી દઈએ કે આગામી શુક્રવારના વિષય વિષય અંતર્ગત આપનો આગામી શુક્રવાર તારીખ સત્તર બાર એકવીસના રોજ આપ સાંજે પાંચ વાગે કૃષિ દર્શન કાર્યક્રમમાં જે વિષય નિહાળી શકશો તે છે શાકભાજી પાકોમાં ખેતી અંગેનો શાકભાજી પાકોમાં સંક્ષિપ્ત ખેતી અંગેનો વિષય છે ફરી પાછું આપણે જણાવી દઈએ કે શુક્રવારે તારીખ સત્તર બાર એકવીસ ના રોજ સાંજે પાંચ વાગે આપ ફોન ઇન લાઈવમાં જે વિષય નિહાળી શકશો તે છે શાકભાજી પાકોમાં સંક્ષિત ખેતી વિશે દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાંતની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર